સ્પીડ બોટ સમુદ્રમાં ઊંધી વળી જતા અકસ્માત સર્જાયો છે કચ્છ કાતિતિયા સમાચાર. કચ્છના માંડવી બીચ પર સર્જાઈ આ દુર્ઘટના. 6 પ્રવાસીઓ સમુદ્રમાં ડૂબ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ અન્ય બોટની મદદથી બચાવ કર્યો હતો. એક યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વાંકાનેરનો પરિવાર આવ્યો હતો ફરવા. કિનારા નજીક બનાવ બનતા જાનહાનિ ટળી છે. કચ્છ જિલ્લામાંથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને જણાવી દઈએ કે સ્પીડ બોટ સમુદ્રમાં ઊંધી વળી જતા અકસ્માત સર્જાયો છે. કચ્છના માંડવી બીચ પર આ દુર્ઘટના સર્જાય છે. ખાસ કરીને 6 પ્રવાસીઓ જે છે તે સમુદ્રમાં ડૂબ્યા હતા. દુર્ઘટનામાં સ્થાનિક તરવૈયાઓએ અન્ય બોટની મદદથી બચાવ કામગીરી કરી હતી ને એક યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાય છે. આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. સ્પીડ બોટ સમુદ્રમાં પલટી મારી ગઈ હતી, ઊંધી વળી જઈ હતી અને તેને લઈને આ દુર્ઘટના સર્જાય છે. કચ્છના માંડવી ખાતેથી આ સમાચાર સામે આવ્યા. કચ્છ ખાતેથી આ સમાચાર સામે આવ્યા. એક યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વાંકાનેરનો પરિવાર ફરવા માટે આવ્યો હતો. કિનારા નજીક બનાવ બનતા જાનહાનિ ટળી છે.